So lesson number 2 છે what is it okay next what is it એટલે આપણે ઇંગ્લિશ માં ગુજરાતીમાં પૂછવું હોય તે શું છે એને આપણે ઇંગ્લિશ માં કઈ રીતે પૂછીએ છીએ what is it what એટલું અર્થ થાય છે શું અને it એટલે તે હવે તમે કહેશો is એટલે is e to be નું ફોર્મ છે to be એટલે હોવું ओके आज ते શું છે ટુ બી એટલે ઇન ગુજરાતીમાં કહીએ છે ઓકે છે ને આપણે ઇંગ્લિશમાં આપણે જનરલ કહીએ તો ટુ બી ઓકે હું ટીચર છું તો આઈ એમ એન ટીચર આઈ એમ અ ટીચર આ એક બોર્ડ છે ધીસ ઇઝ અ બ્લેક બોર્ડ ઓકે ધીસ ઇઝ અ બોર્ડ ઓકે એ રીતે ટુ બી નું ફોર્મ શું થાય છે ઇંગ્લિશમાં ગુજરાતીમાં છે અને વસ્તુ માટે ઇટ કોઈ વસ્તુ માટે આપણે પૂછી રહ્યા છે તો આપણે ટુ બી નો ફોર્મ યુઝ કરીએ છીએ ઇઝ વોટ ઇઝ ઇટ ઓકે હવે ક્યારે યુઝ થાય આપણે તે જોઈએ વસ્તુ પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે આપણે શું પ્રશ્ન પૂછીએ છીએ વોટ વસ્તુ પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ વોટ વડે પૂછી પૂછાય છે તેની સાથે ઇટ નો ઉપયોગ થાય છે પહેલા વસ્તુ પક્ષી કે પ્રાણી વસ્તુ પક્ષી કે પ્રાણી એટલે માણસ માટે આપણે વોટ યુઝ કરી શકીએ નહીં આપણે કાં તો પ્રાણી વસ્તુ કાં તો પક્ષી વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ વોટ શું અને એની સાથે યુઝ થાય છે ઇટ ઓકે સર્વનામ ઇટ પશુ પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે ઇટ પુરુષવાચક સર્વનામ ત્રીજો પુરુષ એકવચન વાક્યની શરૂઆતમાં હોય થી આપણે નેક્સ્ટ પાર્ટમાં ભણશું પણ આપણે ઇટ સાથે ફોર એક્ઝામ્પલ યુઝ કરીએ છીએ ઇઝ ઇટ ઇઝ હમણાં માટે તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ઇટ આપણે યુઝ કરીએ છીએ એની સાથે ઇઝ ઇટ નો ટુ બી ફોર્મ છે ઇઝ ઓકે અને એ આપણે ત્રીજી વસ્તુ હવે અહીંયા ખાલી તમે સિમ્પલમાં કહો તો ત્રીજી વસ્તુ કે હું આપણે બે જણા મેં લઈને ત્રીજી વસ્તુની વાત કરી રહ્યા છીએ એક ત્રીજા વ્યક્તિ વ્યક્તિ એટલે વ્યક્તિ માણસ ને પણ પુરુષ પ્રાણી પક્ષી કા તો વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ તો આપણે આર્ટિકલ ઇટ યુઝ કરીએ છીએ અને એની સાથે યુઝ થાય છે એ ક્વેશ્ચન શું પૂછાય છે વોટ ઓકે હવે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે વોટ ઇઝ ઇટ હવે તમે ક્વેશ્ચન કેવી રીતે ફોર્મ કરશો સૌથી પહેલા આવે છે વોટ ઓકે પછી આવે છે ઇઝ પહેલા આવે છે પ્રશ્ન પછી આવે છે ઇઝ અને લાસ્ટમાં આવે છે ઇટ અને આન્સર કેવી રીતે લખવાનું છે સૌથી પહેલા આવશે ઇટ પછી ઇઝ અને પછી ઈ શું છે તે શું છે એના વિશે તમે લખવાનું છે તો આપણે ફોર અહીંયા છે એલિફન્ટ તો એલિફન્ટ છે પણ એની સાથે આપણે આર્ટિકલ બી લખવાનું છે એના પહેલાં આપણે આર્ટિકલ કર્યું ને તો આપણે ઇટ ઇઝ એન એલિફન્ટ એન આવ્યું એટલે એક એ અને એન ક્યારે યુઝ થાય છે એક વચન માટે એટલે ઇટ ઇઝ એન એલિફન્ટ તો પ્રશ્ન કેવી રીતે લખેલું છે વોટ ઇઝ ઇટ પણ તમે આન્સર લખતા વખતે પૂરું સેન્ટન્સ ખાલી એન એલિફન્ટ નથી લખવાનું ઇટ ઇઝ એન એલિફન્ટ ઓકે અને ઈ જ ઓર્ડરમાં ઈ જ સિક્વન્સમાં લખવાનું છે પહેલાં આવશે સૌથી પહેલાં આવશે ઇટ પછી આવે છે ઇઝ પછી આર્ટિકલ એન અને પછી તે વસ્તુનું નામ એલિફન્ટ ઓકે હવે એ પક્ષી છે વોટ ઇઝ ઇટ તે શું છે ઇટ ઇઝ અ બર્ડ સૌથી પહેલા આવ્યું ઇટ પછી આવે છે ઇઝ પછી આર્ટિકલ અ અને પછી તેનું નામ બર્ડ થર્ડ છે એપલ એપલનું આર્ટિકલ શું છે એન ઇટ પછી છે મંકી વોટ ઇઝ ઇટ ઇટ ઇઝ અ મંકી એક મંકી છે ને ઇટ ઇઝ અ મંકી હવે આપણને એના વડે પ્રશ્ન પૂછવું હોય શું તે બુક છે એ પૂછવું હોય તો આપણે કઈ રીતે પૂછીએ છીએ ઇઝ ઇટ અ બુક પહેલાં તો તમને ખબર નથી એ વસ્તુ શું છે એ માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ વોટ વોટ ઇઝ ઇટ ઓકે હવે તમને પૂછવું છે ઇઝ ઇટ અ બુક તે શું તે બુક છે
એવી રીતે પ્રશ્ન પૂછવો હોય તો તમારે આ પ્રશ્ન વોટ ની જરૂર પડતી નથી, તમને ઇસ થી સ્ટાર્ટ કરો. ઇસ ઇટ અ બુક? ઓકે, ઇસ ઇટ અ બુક, શું તે પુસ્તક છે એ પૂછવું હોય તો પહેલા આવે છે આર્ટિકલ ઇસ, પછી ઇટ અ આર્ટિકલ લખી અ બુક અને પછી ક્વેશ્ચન માર્ક. તેનો આન્સર તમે કઈ રીતે આપી શકીએ? યસ ઇટ ઇઝ અ બુક, નો ઇટ ઇઝ નોટ અ બુક. ઓકે, યસ તમને લખવું હોય તો યસ, પછી શું આવે છે? અલ્પવિરામ. ઓકે, ઇટ ઇઝ અ કોમા આવે છે અને ઇટ ઇઝ અ બુક. ઓકે, એનો આન્સર યસ કાં તો નોમાં લખવું હોય તો, અને નો લખવું હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે, અહીંયા બનાવવાનો ફોટો છે, ઇઝ ઇટ એન એપલ, શું તે એક સફરજન છે? તો આન્સર લખો છો નો, ઇટ ઇઝ નોટ એન એપલ, ઇટ ઇઝ અ બનાના. તો ઇઝ નોટ ને આપણે કઈ રીતે લખી શકીએ છીએ? ઇઝન્ટ, ઇઝ નોટ ને આપણે ઇઝન્ટ બી લખી શકીએ. આઈ એસ એન અહીંયા એપોસ્ટ્રોફે ટી અને એપોસ્ટ્રોફે કરીને ટી, ઇઝન્ટ, નો ઇટ ઇઝન્ટ. ઓકે, એવી રીતે પ્રશ્નને જવાબ બી આપણે આપી શકીએ. ઓકે, અહીંયા પહેલી એક્સરસાઇઝ છે, તમારે અહીંયા ચિત્ર આપ્યું છે, એમાં અહીંયા પ્રશ્ન આપ્યું છે વોટ ઇઝ ઇટ, બ્રાકેટમાં તમે શું છે તે બી આપ્યું છે, તમારે એનો કરેક્ટ આન્સર પણ ફૂલ સેન્ટેન્સ લખવાનો છે, ખાલી વર્ડ નથી લખવાનો, ફૂલ સેન્ટેન્સ લખવાનો છે. છે વોટ ઇઝ ઇટ, હવે આ શું છે? ઇટ ઇઝ એન એગ. ઓકે, ઇટ સૌથી પહેલા આવે છે, ઇટ ફર્સ્ટ છે એટલે કેપિટલ આઈ લખવાનું છે, પછી ઇઝ, પછી આર્ટિકલ, એગ નો ઈ ની આગળ આર્ટિકલ શું આવશે? વોવેલ છે, સ્વર છે, એટલે એની સામે આર્ટિકલ આવશે એન. ઇટ ઇઝ એન એગ. ઓકે, પછી ફૂલ સ્ટોપ. નેક્સ્ટ, વોટ ઇઝ ઇટ, અહીંયા લખ્યું છે ક્લોક પિક્ચર, શું છે ક્લોક કાં તો પિક્ચર? ઘડિયાળ, ક્લોક છે. તો ઇટ ઇઝ, હવે ક્લોક નું આર્ટિકલ શું આવશે? અ કાં તો એન. ક્લોક માં ફર્સ્ટ લેટર લેટર છે સી, સી માટે એ વ્યંજન છે, સ્વર નથી ને, તો એની માટે આપણે આર્ટિકલ કરશું અ. અને એક હોય તો જ અ આવશે, એકથી વધારે હોય તો આવશે ધ. ઓકે, ટી એચ ઈ ધ. આ રીતે આપણે પેજ નંબર 7 ઉપર જે એક્સરસાઇઝ છે એ જોઈ, એ તમારે કરવાની છે. પેજ નંબર 7, 8, 9, 10, 11. ઓકે, એ તમારે પેજ નંબર 7 થી 11 તમારે કરવાની છે. અને પેજ નંબર 11 ઉપર અહીંયા યસ કાં તો નોમાં આન્સર આપીને લખવાનું છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા ચિત્રમાં દેખાય છે બેગ અને પ્રશ્ન પૂછ્યું છે ઇઝ ઇટ અ બુક, તો લખવાનું છે નો કોમા ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ અ બેગ. પહેલાં તમારે હા કે ના લખી એનો સેન્ટેન્સ લખવાનો છે અને પછી તે શું છે એ તમારે લખવાનું છે. કેવી રીતે લખશો? કરેક્ટ, ઇટ ઇઝ અ બેગ. ઓકે, પૂરું લખવાનું છે. એવી રીતે એક્સરસાઇઝ 2 બી તમારે કરવાની છે.